ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ નંબર 2 ભણીશું, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા. તો આગળનો પ્રકરણ આપણે શું ભણ્યા, પ્રકરણ 1, તો એ પ્રકરણનું નામ હતું ભારતનો વારસો. તેમાં આપણે ભણી ગયા હતા કે ભારતના વારસાના કેટલા પ્રકારો છે, 2. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. તો આ પ્રકરણમાં આપણે ખાલી ભારતનો સાંસ્કૃતિક વારસો અને એમાં આપણે 2 કલાઓ હસ્ત અને લલિત કલા વિશે ભણવાનું છે. તો આગળ આપણે જોયું હતું કે વારસાના 2 પ્રકાર છે, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. તો આજે આપણે સાંસ્કૃતિક વારસાના પણ 2 પ્રકારો બીજા પડે છે સાંસ્કૃતિક વારસામાં, એ જોઈશું. તો સાંસ્કૃતિક વારસાના 2 પ્રકાર છે, એક છે જૈવિક વારસો અને બીજો ભૌતિક વારસો. તો જૈવિક વારસો કોને કહેવાય છે કે આપણને આપણા મા બાપ તરફથી જે પણ શારીરિક અને માનસિક લક્ષણો મળ્યા છે તેને શું કહીશું, જૈવિક વારસો. તો આપણને કયા કયા શારીરિક લક્ષણો મળ્યા છે, તો કે શારીરિક લક્ષણો એટલે કે આપણે ઊંચાઈ છે, કદ છે, દેખાવ કેવો છે, જેમ કે આગળ આપણે નેગ્રીડો, ઋષિઓ આ બધા પ્રજાઓ વિશે ભણ્યા હતા, તો એ કેવા પાકડિયા વાળ ધરાવતા હતા, વળે શ્યામ અને ટૂંકું કદ, આ બધા એમના ગુણધર્મો હતા. તો આને શું કહેવા છે, શારીરિક લક્ષણો. તો એ જ રીતે બીજા છે માનસિક લક્ષણો. તો માનસિક લક્ષણોમાં કઈ બાબતોનો સમાવેશ થશે, તો કે આપણે વિચારવાની શક્તિ છે, સહન શક્તિ છે, તમારો સ્વભાવ કેવો છે, પછી યાદ શક્તિ કેવી છે. આપણે નથી કહેતા કે આ છોકરો તો એના પિતા જેવો સારો સ્વભાવનો છે, તો આ કેવા છે, માનસિક લક્ષણો. તો ચલો જૈવિક વારસામાં ખબર પડી ગઈ શું આવે, કે આપણને જે મા બાપ તરફથી શારીરિક અને માનસિક લક્ષણો મળ્યા છે તેને કહીશું જૈવિક વારસો. એના પછી બીજો છે ભૌતિક વારસો. તો ભૌતિક શબ્દ તમે સાંભળ્યો જશે કે આ તો ભૌતિક સુખ સુવિધા, આપણને બહુ સારી ભૌતિક સુખ સુવિધા મળે છે અત્યારના યુગમાં. તો ચલો ભૌતિક વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી જે ઘર, જમીન, માલ, મિલકત અને સ્થાવર મિલકત મળે છે એને શું કહીશું, ભૌતિક વારસો. એટલે આપણને શું, મા બાપ તરફથી ઘર મળે છે, પછી મકાન મળે છે, પછી ખેડૂત હોય તો એને જમીન મળે, તો આ બધું સામાન સમાવેશ થશે ભૌતિક વારસામાં. તો આપણને ખબર પડે ગઈ કે જૈવિક વારસો શું અને ભૌતિક વારસો શું. તો એના પછી આપણે જોઈએ તો કે આપણે કલાઓ, તો આપણે વારંવાર શબ્દ સાંભળ્યો છે કે ભારત એ 64 કલાઓથી ખીલેલો દેશ છે. તો કઈ કઈ કલાઓ છે એના વિશે આપણે જોઈશું. તો આપણે અહીંયા ખાલી 2 કલાઓ ભણવાની છે, એક છે હસ્તકલા અને બીજી લલિત કલા. તો હસ્તકલાઓમાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે, તો કે માટીકામ છે, વણાટ કામ, ભરત ગુંથણ, ચરમ ઉદ્યોગ છે, હીરા મોતી કામ અને મીના કારીગરી, ધાતુ કામ છે, કાષ્ઠ કલા, જળતર કામ છે, અકીક કામ, ચિત્રકલા. તો અહીંયા આપણે જોઈએ હસ્તકલા, તો કે નાના પહેલાના જમાનામાં શું હતું કે નાના પાયાના ગૃહ ઉદ્યોગો હતા, અત્યારે મોટી મોટી કંપની હતી, તો લોકો શું કરતા, હાથેથી એટલે કે મોટા કોઈ મશીનો નતા, જાતે જ પોતે ઉદાહરણ લઈ લે માટીકામ. માટીકામમાં લોકો શું કરે છે, તો કે માટીમાંથી વાસણો બનાવતા, કાચી માટીના અને પાકી માટીના. તો આ એક શું થઈ ગયું, હસ્તકલા, એમાં આપણે કોઈ પણ મોટા મશીનોનો ઉપયોગ કરતા નથી અને હાથ વડે વાસણો બનાવવામાં આવે છે. એ જ રીતે જે વણાટ કામ છે, તો એમાં પણ એવું જ હોય છે કે વણાટ કામમાં શું હોય છે, પેલા આપણે સાંભળ્યું છે કે પાટણના પટોળા હતા, એ કારીગરો શું કરતા કે હાથ વણાટથી પાટણના પટોળા બનાવતા, પછી બનારસી સાડીઓ હતી, પછી કાશ્મીરના ઓશિકા હતા, આ બધું જ કઈ કલા વડે બનતું, વણાટ કામ. એ જ રીતે ભરત ગુંથણ છે, આ બધી જ કલાઓને શું કહે છે, હસ્તકલા, કારણ કે એમાં આપણે કોઈ પણ મોટા યંત્રોનો ઉપયોગ કરતા નહીં અને હાથથી બધી વસ્તુઓ બનાવતા હતા. હવે આપણે જોઈશું લલિત કલાઓ. તો લલિત કલાઓમાં સંગીત કલા છે, નૃત્ય કલા, નાટ્ય કલા અને ભવાઈ, આ 4 કલાઓનો સમાવેશ થાય છે, જે આપણને પાઠ્ય પુસ્તકમાં આપેલી છે. તો આપણે સંગીત કલા એટલે, સંગીત કલા એટલે શું, પહેલા સૌપ્રથમ એ સમજીશું. તો સંગીત કલામાં શું કે ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. એક સિંગ કલાકાર હશે, શું હશે, ગીત ગાતો હશે અને બીજા લોકો વગેરે વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડતા હશે, જેવા કે ઢોલકી છે, પછી ગિટાર છે. તો સંગીત કલામાં 2 બાબતોનો સમાવેશ થાય છે, ગાયન અને વાદન. તો આમાં શું હોય છે કે ગીત ગાઈને લોકોને મનોરંજન સાથે સાથે કંઈક આપણને સમજાવે છે. તો દરેક લલિત કલામાં શું હોય છે, નૃત્ય કલા થઈ. તો નૃત્ય કલામાં શું હોય છે કે નૃત્યકાર છે પોતાનું ડાન્સ દ્વારા આપણને કંઈક શીખવા માંગે છે,
શીખવા માંગે છે અને સાથે જ એને શું પાડે છે, મનોરંજન પૂરું પાડે છે. એટલે કે કોઈ પણ લલિત કલા એ આપણને કંઈક શીખવે છે અને સાથે સાથે મનોરંજન પણ પૂરું પાડે છે. કારણ કે પહેલાના જમાનામાં શું, અત્યારે તો ટેલિફોન આવી ગયા, મોબાઈલ આવી ગયા, ટીવી આવી ગયું, એની અંદર આપણે પ્રોગ્રામો જોઈ શકીએ છીએ. પણ પહેલા શું હતું કે પહેલાના જમાનામાં કોઈ પણ પ્રકારના આવા સાધનો હતા ત્યારે લોકો શું નાટકો રજૂ કરતા ગામમાં આવીને, પછી ભવાઈઓ આ બધું નાટકો દ્વારા આપણને મનોરંજન પૂરું પાડતા. થેન્ક યુ. તો મિત્રો, આશા રાખું છું કે રમેશ સર જોડે ભણીને તમને મજા આવ્યા હશે. સામાજિક વિજ્ઞાનના બાકી પણ જેટલા ચેપ્ટરો છે બધું અહીંયા પૂરું થશે, તમને સામાજિક વિજ્ઞાનનો સિલેબસ પૂરો અહીંયા કરવામાં આવશે. તો તમને વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરજો અને પેલી ચેનલને લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જે બાજુમાં બેલ આઇકોન આવશે એને પણ પ્રેસ કરી દેજો. બીજું એક કામ કરવાનું તમારે કે જે તમારા મિત્રો હોય જેમને આ ચેનલ વિશે ખબર નથી તે લોકોને જણાવો અને એમને પણ એનો લાભ થાય. કારણ કે દસમું ધોરણ ઘણું અગત્યનું છે તમારા માટે, આના પર્સેન્ટેજથી તમારે 11-12 સારી સ્કૂલોમાં એડમિશન તમને મળશે. તમે તમારા દસમા ધોરણ માટે તમે બેસ્ટ ઓફ લક, સારી રીતે તૈયારી કરો, જે ચલાવવામાં આવે છે અહીંયા એનું તમે એકવાર રિવિઝન કરો. બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ વેરી મચ.